આમોદનગર ના મેઇન બજાર માં ગટર ના ગંદા પાણી વહેતા થયા હતા। પ્રતિષ્ઠિત નેતાઓ તેમજ વેપારી એસોસિએશન ઘોર નિંદર માં જોવા મળ્યા હતા। ત્યારે આ સ્થિતિ ના કારણે નગરજનો તેમજ વેપારીઓ નરકાગાર સ્થિતિ અને રોગચાળા ના ભય વચ્ચે જીવન જરૂરિયાત વસ્તુ નો લેવેચ કરવા મજબૂર બન્યા છે। જો આગામી સમય માં નગરપાલિકા સમસ્યા નું નિરાકરણ નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આમોદનગર ભાજપ શાસિત પાલિકા અંદર અંદર વિખવાદ તેમજ અણધણ વહીવટને લઈને સતત વિવાદમાં રહેવા ટેવાયેલી છે। નગરના વિકાસના કામો તેમજ મુખ્ય પ્રાણ પ્રશ્નો એટલે કે ઉભરાતી ગટરો, મચ્છરના ઉપદ્રવ માટે ફોગિંગ મશીનનો અભાવ, ફિલ્ટર પાણીના પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન વગેરે પાલિકાને લગતી તમામ નગરજનોને મળવાપાત્ર સુવિધાથી વંચિત હોવાથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાલિકાના અંધેર વહીવટને પાપે ફરી એકવાર દિલાવર મંજિલ વિસ્તારમાંથી ગટરમાંથી ગંદકી સાથે ગંદુ પાણી ઉભરાઈને છેક પાલિકા કચેરી પાસેના તિલક મેદાન મુખ્ય બજારમાં સતત ઉનાળાની ગરમીમાં મેઇન બજારમાં જાણે નગરજનોને ગરમીમાં દુર્ગંધ સાથે ઠંડક મળી રહે એવી સ્થાનિક સત્તાધારી નેતાએ પોતાની યોજના શરૂ કરી હોય એ પ્રકારે ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે। સત્તાધારી નેતાઓ જાણે ખોવાઈ ગયા હોય તેમ નગરપાલિકાનું કોઈ જ ધણી જ નથી એવું નગરજનોના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ નગર પ્રોજેક્ટ પર રાજકીય રંગને કારણે નગરજનોને મૂળભૂત સેવાઓ સાંપડતી નથી। મેઇન બજારમાં ઉભરાતી ગટરનું પાણી ફરી વળતા નગરજનો ગંદકીમાં પસાર થઈને કે ઊભા રહી જીવન જરૂરિયાત વસ્તુઓ તેમજ શાકભાજી ખરીદવા નરકાગારની સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે। પાલિકાને પાપે રોગચાળાને આમંત્રણ પાઠવ્યું હોય એમ લોકચર્ચાએ જોર પકડ્યું છે। આમોદના વિરોધ પક્ષના સદસ્ય ઉમેશભાઈ પંડ્યા વેપારી એસોસિએશન પણ સત્તાધારી પાલિકા સામે મૌન ધારણ કર્યું એવો આક્ષેપ કર્યો હતો। તેમજ સત્તાધારી પક્ષના નિંદરમાંથી જાગી બે દિવસમાં ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ પાલિકા લાવે નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી મીડિયા સમક્ષ આપી છે અને પાલિકામાં પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। હવે જોવું રહ્યું કે પાલિકાને પાપે રોગચાળાને આમંત્રણને લઈને રોગચાળો ફાટી નીકળે છે કે પછી ઉભરાતી ગટરની સમસ્યા દૂર થાય છે કે ઉગ્ર આંદોલનની સ્થિતિ ઊભી થાય છે આવનારો સમય જ બતાવશે। નામ આદમભાઈ, શાકભાજીવાળા અગર ગટરનું પાણી ભરે છે અને શાકભાજી મોંઘી આવે છે, કોઈ ઘરાક આવવા રાજી નથી, નગરપાલિકાને એટલું મહેરબાની છે કે આવે સરખું કરાવે ઉભરે છે અને આખા આંબોદ બજારમાં દિલાવર મંજિલ તિલક મેદાન સુધી એટલું બધું ગંદુ પાણી છે, વચ્ચે મસ્જિદ આવે છે, બજારમાં મિનિમમ સાંજ સુધીમાં 2-3 હજાર માણસો એથી અવર જવર કરે છે, તેમ છતાં આ નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીને પેટનું પાણી હલતું નથી। આંબોદની પ્રજા ત્રાહી માન પુકારી ગઈ છે, આંબોદ વેપારી એસોસિએશન બી આ વિશે કંઈક કહેવા માગતું નથી। આટલું મોટા આંબોદના નાગરિકો છે, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, તેમ છતાં આંબોદના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ બી નગરપાલિકામાં જઈને બે શબ્દ બી નગરપાલિકા પ્રમુખે કહેવા તૈયાર નથી। અકબર વેલીમ, લાઈવ ગુજરાત ન્યૂઝ, આમોદ।